નમસ્કાર અમેરિકા, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું મહર્ષ। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ મુખ્ય સમાચારો ઉપર। કલમ 370 નાબૂદ કરવા મામલે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। સરકારના નિર્ણયને કોર્ટે રાખ્યો માન્ય। વહેલી તકે કાશ્મીરમાં ચૂંટણી યોજવા માટે સરકારને આપ્યો આદેશ। મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા મોહન યાદવ। માત્ર 10 વર્ષના કરિયરમાં જ બન્યા મુખ્યમંત્રી। મામા શિવરાજસિંહના એક હત્તા શાસનનો આવ્યો અંત। રાજસ્થાનમાં કોણ મુખ્યમંત્રી બનશે તેનું કોકડું ગુંચવાયું। વસુંધરા રાજે ધારાસભ્યોને પહેલી પસંદ, જોકે ધારાસભ્યોની બેઠકમાં જ મુખ્યમંત્રીનો લેવાશે નિર્ણય। પાટીદાર આંદોલન સમયના રાજદ્રોહ કેસ મામલે હાર્દિક પટેલ પહોંચ્યા કોર્ટમાં, સાથે નકલી ટોલનાકા મામલે પાટીદાર સમાજમાં છેડાયેલા વિવાદનો ઉલ્લેખ કર્યો। ગુજરાતભરમાં ગુલાબી ઠંડીનો ચમકારો। 9.2 ડિગ્રીમાં નલિયાવાસીઓ ઠૂંઠવાયા। માવતાની આગાહીથી જગતનો તાત ચિંતામાં। આઝાદી સમયથી જમ્મુ કાશ્મીરમાં લગાવેલી 370ની કલમ જ્યારે મોદી સરકારે નાબૂદ કરી ત્યારે સમગ્ર દેશની અંદર વિવાદ છેડાયો હતો। મત મતાંતર થઈ રહ્યા હતા તો ક્યાંક ઉત્સવ પણ મનાવવામાં આવી રહ્યો હતો। સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપતા સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે। સાથે સરકારને જમ્મુ કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી કરવાના આદેશ પણ આપ્યા છે। તો આવો જોઈએ આ રિપોર્ટમાં કે સુપ્રીમ કોર્ટની અંદર શું દલીલો થઈ, કોર્ટે શું કહ્યું, જજનું માનવું શું હતું અને કયા આધાર ઉપર 370ની કલમ જે નાબૂદ કરવામાં આવી તેને યોગ્ય ઠેરવામાં આવી છે। એ સુનકર બહુત નિરાશા હોઈ, બહુત અફસોસ હોય। મેં આપની જગે યે ભી કહેના ચાહતા હું કે મામલા યહાં ખતમ નહીં હોતા, હમારી કોશિશે યહાં ખતમ નહીં હોંગી। ये कॉन्स्टिट्यूशनल मेजॉरिटी जो लोग कह रहे हैं, अब कॉन्स्टिट्यूशनल मोरालिटी की आज जीत हुई है और मेजॉरिटी मोरालिटी की कामयाबी हुई है। इलेक्शन लेने के पहले जो पीओके है वो भी अगर इसमें आ जाए तो पूरा पूरे कश्मीर में चुनाव हो जाएगा। और इतिहास थयो हवे आर्टिकल 370 पर आव्यो सुप्रीम कोर्ट नो निर्णय। 5 ઓગસ્ટ 2019 ना निर्णय पर लागी मोहर। सुप्रीम कोर्टे मोदी सरकार ने मोटी राहत आपी। जम्मू कश्मीर माथी कलम 370 हटावाना निर्णय ने सुप्रीम कोर्टे यथावत राखता कह्यू कि जम्मू कश्मीर माथी कलम 370 हटावी बंधारणीय रीते मान्य छे। आ रीते सुप्रीम कोर्टे स्पष्ट कर्यू छे कि केंद्र सरकार द्वारा लेवायेलो निर्णय एकदम योग्य हतो। सुप्रीम कोर्टना निर्णय नी जो मोटी बात करिए तो जम्मू कश्मीर मा भारत नू ज बंधारण चालशे। જમ્મુ કાશ્મીરને રાજ્ય તરીકેનો દરજ્જો જલ્દીથી આપવામાં આવશે। બંધારણની તમામ જોગવાઈ જમ્મુ કાશ્મીરને લાગુ પડે છે। કલમ 370 હટાવવામાં કોઈ દ્વેષ નથી। જમ્મુ કાશ્મીરમાં વહેલી ચૂંટણી માટે પગલાં લેવા જોઈએ। 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાવી જોઈએ। જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે। કલમ 370 અસ્થાયી જોગવાઈ હતી। હવે જ્યારે સુપ્રીમ નિર્ણય આવી ગયો છે ત્યારે આ નિર્ણયનું પીએમ મોદીએ સ્વાગત કર્યું છે। પીએમ મોદીએ હેશટેગ નયા જમ્મુ કાશ્મીર સાથે ટ્વીટ કરીને લખ્યું, કલમ 370 નાબૂદ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ઐતિહાસિક છે અને 5 ઓગસ્ટ 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલ નિર્ણયને બંધારણીય રીતે સમર્થન આપે છે। આ ઉપરાંત અમિત શાહ અને જેપી નડ્ડા સહિતના તમામ ભાજપ નેતાઓએ આ ઐતિહાસિક નિર્ણયનું સ્વાગત કર્યું છે, જ્યારે ગુલામ નબી આઝાદે આ નિર્ણયને દુર્ભાગ્ય ગણાવ્યું તો પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, અમારો સંઘર્ષ ચાલુ રહેશે। આ તરફ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે હિંમત ન હારો, ઉમ્મીદ ન છોડો। ઓર જો યુનાનિમસ જજમેન્ટ થી યે સુનકર બહોત નિરાશા હુઈ, બહોત અફસોસ હુઆ। मैं शुरू से ही कह रहा था कि दो अदारे हैं
जो इसका फैसला कर सकता है, एक पार्लियामेंट मरकजी सरकार और दूसरा सुप्रीम कोर्ट। जाहिर है मरकजी सरकार करती नहीं, उन्होंने तो आर्टिकल 370 को ख़त्म किया कानून बनाकर नया। अब ये आखिरी हमारी उम्मीद थी कि सुप्रीम कोर्ट इसमें सुनाई करे और इसका फैसला सुनाए। 3 महीने 4 महीने इस पर बहस हुई पार्लियामेंट के अंदर और मुख्तलिफ वकला ने अलग अलग पार्टीज़ को और रियासत जम्मू कश्मीर के लोगों को रिप्रेजेंट किया और उसके बाद जो आज यूनानिमस फैसला आया उससे मेरे ख्याल में जम्मू कश्मीर के सभी लोग, चाहे वो कश्मीर के हों या जम्मू सूबा के, वो खुश नहीं है। क्या यही फैसले की हम उम्मीद लगाए बैठे थे? बिल्कुल नहीं। हमने सुप्रीम कोर्ट का दरवाज़ा खटखटाया था क्योंकि हम इंसाफ की उम्मीद कर रहे थे। जाहिर सी बात है कि हमारी उम्मीदों के मैं पूरी तरह से मुतमईन हूं कि इससे ज़्यादा शायद हम कर नहीं सकते थे। हकीकत यह है कि हमारे मुखालिफ भी इस चीज़ को तस्लीम करने पे मजबूर हुए। मैं अपनी जगह ये भी कहना चाहता हूं कि मामला यहां ख़त्म नहीं होता, हमारी कोशिशें यहां ख़त्म नहीं होंगी। मेरे प्यारे हमवतनों, हिम्मत मत हारो, उम्मीद मत छोड़ो। जम्मू कश्मीर ने बहुत सारे उतार चढ़ाव देखे हैं। सुप्रीम कोर्ट का आज का फैसला ये एक पड़ाव है, मुश्किल ही सही पर पड़ाव है। ये मंजिल नहीं है हमारी, इसको मंजिल समझने की गलती मत करो। हमारे मुखालफिन चाहते हैं कि हम उम्मीद छोड़ के दिल बर्दाश्ता होके शिकस्त को तस्लीम करें, पर ऐसा नहीं होना है। आप जानते हैं कि सुप्रीम कोर्ट ने यह कहा कि 370 आर्जी है, इसलिए इसको हटाया गया। ये हमारी हार नहीं है बल्कि आइडिया ऑफ इंडिया की हार है, हिंदुस्तान के तस्वुर की हार है। जिस तस्वुर के साथ, जिस आइडिया ऑफ इंडिया के साथ, जिस गांधी के हिंदुस्तान के साथ, जिस गंगा जमनी तहजीब के साथ जम्मू कश्मीर के मुसलमानों ने पाकिस्तान को दरकिनार करके यहाँ के सिखों के साथ, यहाँ के बुद्धिस्ट के साथ, यहाँ के क्रिश्चियंस के साथ, यहाँ के हिंदू भाइयों के साथ, गांधी के मुल्क के साथ हाथ मिलाया, आज ये उस आइडिया ऑफ इंडिया की हार है। आ तरफ कांग्रेस तरफ थी अधीर रंजन, AIMIM ना असदुद्दीन ओवैसी अने शिवसेना ना उद्धव ठाकरे शू कह्यू ते सांभळो। हमारे अमित शाह जी कह रहे थे बड़े जोर शोर से सीना ठोक के, हम पीएको कब्जे में लाएंगे। अभी बताए कब पीएको का कब्जे में लाएंगे? ये चुनाव तो आते जाते रहेंगे, कम से कम इस चुनाव के पहले तो पीएको तो कब्जे में लाया करो। और तीसरी बात, कब चुनाव करोगे ये जल्दी बताओ, तो ये हमारा मांग था। तीसरी बात, हम ये कहते थे उस समय 370 हटाओ, लेकिन कश्मीर के आम लोगों के ऊपर जुलुम, सितम और हिरासत में इनको रखते हुए, UAPO को मतलब दुरुपयोग करते हुए कश्मीरी आम लोगों के ऊपर अत्याचार नहीं होना चाहिए, चाहे जो भी हो, लेकिन 370 की समय जब ये 370 हटाए गए थे, खारिज किए गए थे, तो हम जानते थे सारे कश्मीर को क्या किया गया थे। आज जो फैसला आया हम उससे मुतमईन नहीं हैं और हमारा मानना यह है कि ये कॉन्स्टिट्यूशनल मेजॉरिटी जो लोग कह रहे हैं, अब कॉन्स्टिट्यूशनल मोरालिटी की आज जीत हुई है और मेजॉरिटी मोरालिटी की कामयाबी हुई है। इसमें कोई दो राय नहीं है कि कश्मीर हमेशा से भारत का एक अटूट हिस्सा रहा है, बट अटूट हिस्सा जब हम कहते हैं तो उसका जो रिलेशनशिप है यूनियन से, उसको तो आप डिनाई नहीं कर सकेंगे। और ये जो कॉन्स्टिट्यूशनल रिलेशनशिप कश्मीर से यूनियन का रहा है वो परमानेंट हुआ है, जो कॉन्स्टिट्यूट असेंबली डिसॉल्व हुई है कश्मीर की। नेक्स्ट सितंबर तक वहाँ चुनाव होने चाहिए, तो वो भी चुनाव जल्द से जल्द वो हो जाएंगे और वहाँ की जो जनता है उनको खुली हवा में मतदान करने का अवसर मिलेगा और मिलना चाहिए। और साथ ही साथ ये तो बात हुई कश्मीर की,
तो साथ ही साथ इलेक्शन लेने के पहले जो पीओके है वो भी अगर इसमें आ जाए तो पूरे कश्मीर में चुनाव हो जाएगा और कश्मीर अपने देश का जो एक हिस्सा है वो बरकरार रहेगा। 370 पर सुप्रीम कोर्ट ना निर्णय बाद जल्दी ज हवे जम्मू कश्मीर मा पण चूंटणी थशे अने आ समग्र मुद्दा ने लईने आपनु शुं मानवुं छे ते अमने कमेंट बॉक्स मा जणावो। ब्यूरो रिपोर्ट गुजरात तक। करणी सेनाना सुखदेव सिंह ना हत्याराओ पकड़ाई चुक्या छे। पुलिस ना सकंजानी अंदर रहेला हत्याराओ सामे सख्त मा सख्त कार्यवाही थई रही छे, परंतु सवाल अहींया ए उभो थई रह्यो छे के सुखदेव सिंह नी जे करोड़ो नी संपत्ति हती એ સંપત્તિનું હવે શું થશે? કોણ છે તેમની સંપત્તિનો સાચો વારસદાર? સુખદેવસિંહ કેટલી સંપત્તિ છોડીને ગયા છે અને કોના ભાગમાં કેટલી સંપત્તિ આવી શકે છે? આ તમામ વિશે જાણીશું આ રિપોર્ટમાં। સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની તપાસ ચાલી રહી છે। અત્યાર સુધીમાં બે આરોપીઓ સહિત કુલ 7 લોકોની ધરપકડ થઈ છે। આ વચ્ચે હવે ગોગામેડીની કરોડોની સંપત્તિનો સવાલ ઉભો થયો છે। વાસ્તવમાં એવા અહેવાલો છે કે તેમની 3 પત્નીઓ હતી, જેમાંથી 2 પત્નીઓની વચ્ચે આશરે 200 કરોડની મિલકતને લઈ વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે અત્યાર સુધી બીજી પત્ની શીલા શેખાવત મીડિયા સમક્ષ આવ્યા હતા। એક મીડિયા રિપોર્ટ અનુસાર સુખદેવસિંહ ગોગામેડીની પત્ની સપના સોનીએ સુખદેવસિંહની 3 પત્ની હોવાનો ખુલાસો કર્યો છે। પહેલી 2 પત્નીઓના નામ શીલા શેખાવત અને શકુંતલા ચૌધરી છે। શકુંતલા ચૌધરી તેમની પહેલી પત્ની છે। રિપોર્ટ અનુસાર સપના સોનીએ જણાવ્યું છે કે ગોગામેડીની 3 પત્નીઓ એક સાથે રહેતી હતી। ઘટનાના દિવસે સપના પોતે પણ એ જ ઘરમાં હાજર હતી। જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે સપના સોની અને ગોગામેડીના લગ્ન થયા નથી, પરંતુ તેઓ લિવિંગ રિલેશનશિપમાં રહેતા હતા। રિપોર્ટ્સ અનુસાર સુખદેવસિંહ ગોગામેડીની કરોડોની સંપત્તિ અને વિરાસતને લઈને 2 પત્નીઓ શીલા અને સપના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। જો કે આ અંગે તેમના દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી, તો હજુ સુધી પહેલી પત્ની શકુંતલા ચૌધરીએ મીડિયા સાથે વાત કરી નથી। આ સિવાય હવે શીલા શેખાવત મીડિયાથી પણ દૂર જોવા મળી રહ્યા છે। અત્યાર સુધી શું થઈ કાર્યવાહી? દિલ્હી અને રાજસ્થાન પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ચંદીગઢથી નિતિન ફોજી અને રોહિત રાઠોડની ધરપકડ કરી છે। આ સિવાય મદદગાર રામવીર જાટ અને ઉધમસિંહની પણ પોલીસે ધરપકડ કરી છે। આ ઉપરાંત રોની ઉર્ફે ભવાની સિંહ, સમીર ઉર્ફે સંદીપ અને રાહુલ કોથલ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે। હાલ પૂછપરછનો દોર ચાલી રહ્યો છે। ઘરમાં ઘૂસીને હત્યાને આપ્યો હતો અંજામ। 5 ડિસેમ્બરે જયપુર ખાતે ગોગામેડીની તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરવામાં આવી। આ જ સમયે ફોજી અને રાઠોડની સાથે રહેલા નવીન શેખાવતનું પણ ગોળી વાગવાથી મોત થયું। બ્યુરો રિપોર્ટ ગુજરાત તક। કોંગ્રેસ નેતા ધીરજ શાહુના ઘરેથી કરોડોની રકમ પકડાઈ અને આ રકમને લઈને ભરથંડીમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો। જેડીયુના સાંસદ મનોજ ઝાએ એવું નિવેદન આપ્યું કે સ્મૃતિ ઈરાની ઉકળી ઉઠ્યા। જેડીયુના સાંસદ મનોજ ઝાએ એવું તો શું કહ્યું કે સ્મૃતિ ઈરાની એટલા ગુસ્સે થઈ ગયા અને તાત્કાલિક ધોરણે તેમણે નિવેદન પણ આપી દીધું। આ 2 મોટા નેતાઓ કેમ સામસામે આવ્યા છે અને તેમણે નિવેદનમાં શું કટાક્ષો કર્યા છે, સાંભળીશું આ રિપોર્ટમાં। મેં ઉનકે જસ્ટિફાઈ નહીં કરૂંગા, કિસી કે ઘર સે ઘર ઇતના મિલતા હૈ તો ઉનકો એક્સપ્લેન કરના હોગા, લેકિન મેં સ્મૃતિ ઈરાની જી કો કુછ યાદ દિલાના ચાહતા હું। હમારે માનનીય પ્રધાનમંત્રી જી ભોપાલ મેં ગરજ રહે થે કરપ્શન પે, 72 ઘંટે કે અંદર જિન પર ગરજ રહે થે उन पर फूल की वर्षा हो रही थी। वो डेप्यूटी चीफ मिनिस्टर है, उस पर कहेंगी स्मृति जी अजीत पवार साहब पे, और उत्तर पूर्व में एक मुख्यमंत्री हैं, डॉजियर निकाला था आप लोगों ने, आज आपके वो वन ऑफ द ब्राइटेस्ट फेसेस बना के आप घुमा रहे हैं, उस पर कुछ कहेंगी स्मृति जी? वो मैं बार बार कहता हूँ, टिप्पणी करने से पहले अतीत का आईना रखिए। देश के हर नागरिक हर परिवार को समृद्ध और सुरक्षित करना चाह रहे हैं, दूसरी ओर कांग्रेस का नेतृत्व भ्रष्टाचार को समर्पित और भ्रष्टाचार को नए स्वरूप में हर दिन किसी नए घोटाले से परिभाषित करने का दुस्साहस कर रहा है।
इंसान के साथ साथ मशीन थक गई, लेकिन कांग्रेस के भ्रष्ट नेता के घर से अब भी पैसा बरामद हो रहा है भ्रष्टाचार का। 200 करोड़ रुपया कांग्रेस के एक वरिष्ठ सांसद के घर से मिलना, ये गांधी खानदान में किसका एटीएम है, इस प्रश्न के उत्तर का इंतजार रहेगा। कांग्रेस का ये पहला सांसद नहीं है जो भ्रष्टाचार में लिप्त है। आपको बतला दें कि कांग्रेस के एक सांसद को कोयला घोटाले में न्यायालय ने सजा दे रखी है। ऐसा क्यों है कि जहां घोटाला वही कांग्रेस का नेता। पक्ष पलटो करीने भले हार्दिक पटेल भाजपमांथी धारासभ्य बनी गया होय, पर पाटीदार आंदोलन वखते तेमनी सामे थयेला राजद्रोहनो केस तेमनो पीछो नथी छोड़ी रह्यो। आ केस ने लईने हार्दिक पटेल कोर्टमां पहोंच्या हता अने कोर्टमांथी ज्यारे बहार निकळ्या त्यारे टोलनाकानो जे विवाद चाली रह्यो छे के जेनी अंदर पाटीदार समाज सामसामे आवी गयो छे, आ मामले तेमणे निवेदन पण आप्युं छे। तो आओ सांभळीए कोर्टना दरवाजे उभेला धारासभ्य हार्दिक पटेल शुं कही रह्या छे। કાયદાની પ્રક્રિયા છે તો કાયદાની પ્રક્રિયા કાયદાના હિસાબથી કામ કરશે। ઘણીવાર કોઈ એક વ્યક્તિના કારણે આખો સમાજ રાજી પણ હોય છે, પણ હું એવું માનું છું કે આવા કોઈ એક વ્યક્તિના કારણે આખા સમાજને ટાર્ગેટ ન કરવું જોઈએ। દરેક સમાજમાં આવા વ્યક્તિઓ હોય છે। 2017માં પાટીદાર આંદોલન સમયે સુરતના યોગી ચોકમાં થયેલી જાહેર સભામાં હાર્દિક પટેલ દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું, જેમાં સરકારની ઊંઘ હરામ થઈ ગઈ। સરકારે હાર્દિક પટેલની વિરુદ્ધ કેસ કર્યો। તે બાબતે સુરતની કોર્ટમાં હાર્દિક પટેલ નિવેદન નોંધાવવા માટે પહોંચ્યા હતા। આ મામલે આગામી 20 ડિસેમ્બરના રોજ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આપને જણાવી દઈએ કે અહીં હાર્દિક પટેલે પટેલ સમાજના યુવાઓને લઈને ખાસ નિવેદન આપ્યું હતું। કાયદા વ્યવસ્થા પર પણ તેમણે સવાલો ઊભા કર્યા હતા। ત્યારે આજ રોજ હાર્દિક પટેલે શું કહ્યું છે સાંભળીએ। કોર્ટની પ્રક્રિયાનો હંમેશા માન સન્માન રાખેલું છે, અને કાયદાકીય પ્રક્રિયામાં જે વકીલ સાથે રાખીને કોર્ટમાં જે તે જવાબ આપવાના હોય આજે અમે ફર્ધર સ્ટેટમેન્ટના રૂપે જવાબ આપ્યા છે। બાકી કાયદાની પ્રક્રિયા છે તો કાયદાની પ્રક્રિયા કાયદાના હિસાબથી કામ કરશે, એમાં મારું વ્યક્તિગત કોઈ સ્ટેટમેન્ટ ન હોઈ શકે। અમે 20 તારીખ આસપાસ હશે ને એમાં માનનીય વકીલ સાહેબ તરફથી આખરી દલીલો હશે, અને લગભગ કેસ એકાદ બે મુદત પછી એનો નિર્ણય કરીશ। જે રીતે ખોટા કોઈના પીએના નામે કે નકલી આગેવાન કે નકલી પીએ બનીને જે ફોનો થતા હોય છે, એકબીજાને ધમકી આપવાના પ્રયાસો થતા હોય છે, હું માનું છું કે આ ન થવું જોઈએ। અને જે આવા કોઈ ગુનેગારો હોય એના વિરુદ્ધ તો કાયદો કાયદાનું કામ કરશે નહીં। દેખો, એક વ્યક્તિના કારણે આખા સમાજ દુઃખી ન હોઈ શકે, અને ઘણીવાર કોઈ એક વ્યક્તિના કારણે આખો સમાજ રાજી પણ હોય છે, પણ હું એવું માનું છું કે આવા કોઈ એક વ્યક્તિના કારણે આખા સમાજને ટાર્ગેટ ન કરવું જોઈએ। દરેક સમાજમાં આવા વ્યક્તિઓ હોય છે જે આખા સમાજને બદનામ કરતા હોય છે, પણ આવા લોકોની વિરુદ્ધમાં કાયદો હંમેશા કાયદાનું કામ કરતો આવ્યો છે, એટલે એની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી ત્યાંના કલેક્ટરશ્રી અને જિલ્લા એસપી કરી રહ્યા છે। હવે નહીં નહીં, આમાં હું એ જ કહું છું, કોઈ અરે ભાઈ કોઈ એક વ્યક્તિથી આખો સમાજ ના નક્કી થાય ને, એટલે માન લો કે એમના તરફથી કે એમના દીકરા તરફથી કોઈ ગેરકાયદેસર ટોલ નાખવું હતું તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે। સમાચારોમાં સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ ફરી મળીશું। સરકાર વડે ખેડૂતો માટે લાખો કરોડોના પેકેજની જાહેરાત કરી લે, પરંતુ આજે પણ ખેડૂત આત્મહત્યા કરે છે એ વાસ્તવિકતા છે।
सरकारी चोपड़े आत्महत्याना आंकड़ाओ चोक्कसथी घट्या हशे, परंतु आत्महत्याना आंकड़ाओ क्यारे समाप्त थशे तेनी कोई सरकार गेरंटी नथी आपी शकती। अमरेली जिल्लाना एक खेडूते आर्थिक संकड़ामणना कारणे आत्महत्या करी छे। शुं छे समग्र मामलो अने केम खेडूतने गळे टूंपो दईने पोतानो जीव गुमाववो पड्यो, जाणीशुं आ रिपोर्टमां। અમરેલી જિલ્લાના છતડિયા ગામના ખેડૂતે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે અને મોતનું કારણ છે ખેતીમાં નુકસાની અને વધતું દેવું। છતડિયાના ખેડૂત બાલાભાઈ માત્ર 3 વીઘાની જમીનમાં ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા। ખેતી માટે તેમણે બેંકમાંથી લોન લીધી હતી, પરંતુ ખેતીમાં વ્યાપક નુકસાન જતાં બાલાભાઈએ બેંકને રૂપિયા ન આપી શક્યા અને આખરે બેંક તેમની નોટિસ ઉપર નોટિસ ફટકારવા લાગી। કદાચ બાલાભાઈ પાસે ધિરાણ આપવા માટે કોઈ વિકલ્પ નહીં હોય, તેથી જ તેમણે ગળો ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું। આ ગંભીર ઘટના મામલે તેમના પરિવારજનો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। મજૂરી કામ કરતા, જમીન હતી અમાર, 1 વીઘા જમીન છે, એમાં ગુજરાન ચલાવતા ને એમાં લોન ઉપાડી લીધી અમે ને બેંકના અવારનવાર નોટિસો આવતી એ લીધે છે મારા પપ્પાએ ગળા ટૂંકો ખાધો એ સવારે અમને ખબર પડી। કાકા બાલુભાઈ ઓધોજીભાઈ રોદરા છે, તેમનું આ ઘટના સ્થળે આ બનાવ બન્યો છે। 3 વીઘા જમીન છે અને 2 દીકરા છે, લોન લીધેલી ગુજરાન ચલાવતા હતા ગ્રામીણની બેંકમાં અને નોટિસ બહુ આવ્યા કરતી હતી, એટલે એના કારણેથી આવડું પગલું ભરી જાય છે અને સાંજે ગળા ફોકાઈ ગયા સવારે અમને ખબર પડી। મૃતક ખેડૂતના પરિવારે તો સ્પષ્ટ કહી દીધું કે દેવા તેડે દબાઈને તેમના ઘરના મોભીએ આપઘાત કર્યો છે। હવે જાણીએ પોલીસ આ સમગ્ર મામલે શું કહી રહી છે। ધારી તાલુકાના છતડિયા ગામના આજે વહેલી સવારે છતડિયા ગામથી નીતિન બાલુભાઈ રવોદરાએ પોતાની હકીકત જાહેર કરેલ કે પોતાના પિતાશ્રી બાલુભાઈ ઓધવજીભાઈ રવોદરા 50 વર્ષની આશરે ઉંમર છે, એ એમના જૂના મકાને રાત્રિના ગયેલા, એ દરમિયાન છતના વૃક્ષ સાથે એમ દોડ બાંધી અને એને આત્મહત્યા કરેલી છે, એ અન્વયે જાહેરાત થતાં એમના પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું છે અને ધારી પોલીસ સ્ટેશનમાં બનાવની હકીકત જાહેર થયેલી છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબના સીધા સુપરવિઝન નીચે અત્યારે થયેલ તપાસ ચાલુ છે। થયેલ જાહેરાત મુજબ અગમ્ય કારણોસર એમનું મોત થયેલાનું આપઘાત કરેલાની હકીકત બહાર આવી છે, તેમ છતાં વિશેષ કોઈ કારણ છે કે કેમ તે અંગેની તપાસ ચાલુ છે। સમાચારોમાં હાલ બસ આટલું જ, વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત તક।